नमस्ते बाल मित्रों, सजानन विद्यालय नवा नरोड़ा डिजिटल एज्युकेशन अभ्यास श्रेणी में आप सबनु हार्दिक स्वागत छे। धोरण 5 विषय गणित गम्मत चैप्टर 7 तमे पेटर्न भाग जोई सको छो। लेक्चर 2 આજે આપણને જાદુઈ ચોરસ વિશે અભ્યાસ કરીશું। તમે આગળના ધોરણમાં કે જાદુઈ ત્રિકોણ બનાવતા હતા તે તમને યાદ છે બરાબર? એની અંદર અંકો પછી આડી અને ઊભી હરોળનો સરવાળો હોય, કેટલાથી કેટલા સુધીના અંકો લેવાના, એકને એક અંક ફરીવાર આપવો જોઈએ નહીં, બરાબર? હવે આપણને અહીંયા આજે 2 જાદુઈ ચોરસનો અભ્યાસ કરીશું। એમાં પહેલું ચોરસ, એની અંદર તમારે 47 થી 54 સુધીનો જ સંખ્યાનો ઉપયોગ કરવાનો છે અને આનો નિયમ છે કે દરેક ખાનની સંખ્યાનો સરવાળો 150 થાય, એટલે કે આમ ઊભી કરો 3 એ 3 અથવા આમ આડી કરો અથવા આમ ત્રાંસી કરો તો પણ એ હરોળનો કે લાઈનનો સરવાળો કેટલો થવો જોઈએ? 150। હવે બીજું ચોરસ, બીજા ચોરસની અંદર તમારે 21 થી 29 સુધીની સંખ્યાનો ઉપયોગ કરવાનો છે, પણ એનો નિયમ કે આ હારની સંખ્યાનો સરવાળો કેટલો થવો જોઈએ? 75। જમાનો તે જ પ્રમાણે કે આમ ઊભા કરો કે આડા કરો કે આમ ત્રાંસો સરવાળો કરો તો પણ એનો સરવાળો કેટલો થવો જોઈએ? 75। હવે આપણને પહેલું ચોરસ અહીંયા અભ્યાસ કરીશું। મેં અહીંયા નોટની અંદર ચોરસ દોરેલું છે, જે બ્લેક કલરથી પૂરેલા છે એ આ ચોરસની અંદર લખેલા હતા, એ જ અહીંયા બ્લેક કલરથી અને બ્લુ કલર એ આપણે શોધેલા છે, બરાબર? હવે આપણને આ સવાલ લખી દીધો, તમારે પણ આ નોટની અંદર લખવાનું જ છે, બરાબર? સૌ પ્રથમ હવે આની અંદર કે જે 2 અંકો બાજુબાજુમાં ચોરસના ખાનામાં લખેલા હોય તો આપણને આડી હરોળમાં 2 ચોરસ ખાનામાં અંક લખેલા તો એની બાજુનો અંક પહેલાં શોધીશું। તો સૌ પ્રથમ ત્રીજી આડી હરોળ, તો એના જે 2 અંકો આપ્યા પહેલાં બંનેનો સરવાળો 52 અને 47, તો એનો સરવાળો 99 થયો। તો આપણને આ આડી હરોળના 3 એ 3 ખાનાનો સરવાળો કરીએ તો કેટલો થવો જોઈએ? 150। તો જે સરવાળો થયો એને 150માંથી 99 બાદ કરી દીધો, એટલે કેટલા? 51। તો આપણે આની અંદર 51 લખી દીધા। હવે આપણને પહેલી ઊભી હરોળ, જો અહીં 51 લખી દીધા અને અહીંયા 47 આપેલા તો આ બંને થાય, તો આપણને આ શોધી શકીશું। તો હવે પહેલી ઊભી હરોળ, તો 47 + 51 તો કેટલા થયા? 97, પણ આપણનો હરોળનો સરવાળો 150 થયો, 150માંથી 97 બાદ કરે એટલે શું આવ્યા? 53। તો અહીંયા કેટલા લખી દીધા? 53। હવે અહીંયા 53 ને અહીંયા 49 બંને શું? તો હવે પહેલી આડી હરોળ લઈશું, બરાબર? પહેલી આડી હરોળનો સરવાળો 53 + 49, તો એનો સરવાળો 102 થયો, 150માંથી 102 ગયા એટલે 48, તો આપણને અહીંયા 48 લખી દીધા, બરાબર? હવે બીજી ઊભી હરોળ, હવે આપણને અહીંયા 48 લખ્યા ને અહીંયા 52 છે, તો વચ્ચેનો અંક શોધવાનો રહ્યો, તો આપણે ઊભી હરોળનો કે 48 + 52 કરીશું એટલે 100 થયા, 150માંથી 100 બાદ કર્યા એટલે 50 આવ્યા, તો 50 લખ્યા। હવે અહીંયા 49 ને 47, ત્રીજી ઊભી હરોળ 49, બરાબર? 49 + 47 એટલે 96, 150 માં 96 ગયા એટલે 54, તો અહીંયા આપણને શું લખીશું? 54। તો આ જ પ્રમાણે જાદુઈ ચોરસનો આપણને અભ્યાસ કરી શકીએ છીએ। હવે બીજા નંબરના ચોરસની અંદર કે ચોરસ દોરી દીધું, એમાં ફક્ત એક જ આપેલા 25 જ, બરાબર? તો બાકીના આપણને લખવાના છે, શોધવાના છે, અને આનો નિયમ 75 છે, પણ જ્યારે એક જ અંક વચ્ચે આપેલો બાકીના શોધવાના તો આપણે એના માટે આવું રફકામ કરી શકીએ કે ઊભું 21 થી 29 સુધીના અંકો લખી દીધા, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 વચ્ચોવચ્ચે અહીંયા લખેલા છે। હવે દરેક આની સંખ્યાઓનો સરવાળો કેટલો કે 75 થાય, પણ ચોરસમાં વચ્ચે 75 લખે જ છે, તેથી 75 માંથી 25, બરાબર? વચ્ચે 25 લખેલા હોય અને આડી અને ઊભી હરોળનો સરવાળો 75 થયો, જ્યારે 75 માં 25 બાદ કરે એટલે 50 થયા। હવે આપણને અહીંયા અથવા અહીંયા આમ ગમે તે બાજુ મૂકીએ પણ બંને અંકોનો સરવાળો 50 થાય એ રીતની અંકોની ગોઠવણી આપણે કરવાની છે। હવે બાજુમાં આપેલા હવે આપણને આ લઈશું, તો મેં તમને ડિઝાઇન પાડીને બતાવીશ, બરાબર? 24 ને 26 લઈશું તો બંનેનો 50 થશે,
तेवीस अने सत्यावीस लईशू के तो एनो पण पचास थशे, बावीस ने अठ्ठावीस तो ए बन्नेनो पण पचास थशे, एकवीस ने ओगणत्रीस तो ए बन्नेनो पण ओगण पचास पहेला एकवीस ने ओगणतीस तो ए बन्नेनो पण पचास थशे बराबर। तो मैं डिजाइन जे दोरी ए बन्ने अंको साथे गोठवता के चौबीस प्लस छवीस, तेवीस प्लस सत्यावीस, बावीस प्लस अठ्ठावीस, एकवीस प्लस ओगणत्रीस आनो सरवारो पचास थाय छे। हवे आना माटे आपणे खाली नियम पेटर्न ज याद रखवानी, चौबीस ने छवीस तो हवे आपण कोईपण जग्याएथी तो आपणे एक अंक ऊपर लख्यो तो एक नीचे, ऊपर नानो नीचे मोटो लख्यो। हवे तेवीस अने सत्यावीस लखवाशे तो चौबीसनी बाजूमां ज नानो अंक तेवीस अने छवीसनी अहीं आ बाजु सत्यावीस, घड़ियाळना कांटानी दिशामां ज। हवे आपणे बावीस ने अठ्ठावीस लखवा पण ज्यारे आपणे आ लखीए बे अंको पहेला नाना ऊपर लखे तो त्रीजी वखते मोटो अंक ऊपर थई जशे अने नानो अंक नीचे आवशे। जो बधा ज नाना अंक ऊपर लखीशुं तो सरवारो पचास थशे नहीं अने आम बे संख्यानो बराबर अने त्रण संख्यानो पंचोतेर नहीं थाय। एटले त्रीजा त्रीजी वखते शुं करवानुं के मोटी संख्या अहीं अठ्ठावीस लख्या अने नानी संख्या अहीं बावीस लखी दीधी बराबर। બસ એક જ વખત પછી પાછો ફરી હતો એમ નહીં, ઘડિયાળની કાંટાની દિશામાં જ ફરવાનું છે। હવે એકવીસ ને ઓગણત્રીસ, અઠ્યાવીસની આ બાજુ ઘડિયાળની દિશા આવે તો અહીંયા પછી અહીંયા આ બાજુ નાનો અને અહીંયા મોટો, ખાલી ત્રીજા વખતે મોટો અંક ઉપર લખવાનો અને નાનો અંક નીચે લખવાનો। આ પ્રમાણે ગોઠવવાથી તમે આડી ઊભી ત્રાંસી કોઈપણ રીતે એનો સરવારો કરશો તો કેટલો થશે, એ પંચોતેર થશે બરાબર। હવે આજનું ગૃહ કાર્ય પીડીએફ ફાઇલનું લખાણ ગણિતની નોટમાં લખવું, પાઠ્યપુસ્તકના પાના નંબર બરાબર કે ત્રણ પરનું, પાઠ્યપુસ્તકના પાના નંબર ત્રણ પરનું લખાણ પૂર્ણ કરવું, લખાણ એટલે કે આપણના અંકો પૂર્ણ કરવાના છે। જય સ્વામિનારાયણ।